સરથાણામાં બ્રહ્મભટ સમાજના યુવાનની કરાયેલી ઘાતકી હત્યા મામલે તટસ્થ તપાસની માંગ સાથે બ્રહ્મભટ સમાજ સુરત દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. વધુમાં મૃતક પણ માથાભારે હોય તેને લઈ હત્યા કરાઈ હોવાની પણ આશંકા શહેરમાં ચર્ચાઈ રહી છે. આણંદના નામચીન સિદ્ધાર્થ રાવની સુરતના સરથાણામાં કાર પાર્કિંગ વખતે કરાયેલી ઘાતકી હત્યા મામલે બ્રહ્મભટ સમાજ સુરત મેદાને આવ્યો છે અને બ્રહ્મભટ યુવાન સિદ્ધાર્થ રાવની કરાયેલી ઘાતકી હત્યા મામલે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસની માંગ કરી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઈ હતી. સરથાણામાં આણંદના માથાભારે સિદ્ધાર્થ રાવની કરાયેલી હત્યા મામલે હાલ તો સમાજ દ્વારા તપાસની માંગ કરાઈ છે, જોકે સિદ્ધાર્થ સામે પણ અનેક ગુનાઓ હોવાનું સામે આવ્યું છે. કલ્પેશ બારોટ, બ્રહ્મભટ સમાજ સુરત. અમે ગઈકાલે જે સરથાણા પોલીસની હદમાં જે મર્ડર થયેલું હતું તે બાબતે અમે મેરબાન પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આવેલા હતા કે અમારા સમાજ એક નવયુવાન ગુમાવ્યો છે, ભવિષ્યમાં પણ કોઈ આ રીતે નવયુવાનની હત્યા ન થાય એની માટે પોલીસ સમગ્ર કેસે નિષ્પક્ષ તપાસ કરે અને જે કોઈ બી ગુનેગાર હોય એને તાત્કાલિકમાં પકડી લાવીને એને સજા કરવામાં આવે એ માટે અમે સમાજ દ્વારા આજે રજૂઆત કરવા માટે આવેલા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.